છ દિવસ પહેલા કાપોદ્રામાં રાત્રિ દરમિયાન હીરાના કારખાનામાંથી લાખો રૂપિયાના હીરાની ચોરીના ગુનામાં કાપોદ્રા પોલીસે રીઢા આરોપી ભૂપત વડાલિયા સહિત બેને ઝડપી પાડ્યા છે. આ પહેલા પણ ભૂપત ચોરીના 27 વખત ગુનામાં પકડાઈ ચૂક્યો છે. કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપુર ખાતેના દેવપ્રયાગ રેસિડેન્સીમાં રહેતા સાગર મહેશ ઠક્કર પોતે હીરાનો વ્યવસાય કરે છે. તો ભાગીદાર ભીખા વઘાસિયા અને કમલેશ સાનીપર સાથે ભાગીદારીમાં કાપોદ્રામાં સ્નેહમુદ્ર સોસાયટીમાં હીરાનું કારખાનું ચલાવે છે. એક અઠવાડિયા પહેલાના સોમવારે રાત્રે તસ્કરે તેમના ખાતામાંથી લાખો રૂપિયાના હીરા ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં સાગર ઠક્કરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ચોરી કરનાર આરોપીનું નામ ભૂપત ઉર્ફે ભરત કરશન વડાલિયા છે. 50 વર્ષે ભૂપત આ પહેલાં સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 27 વખત ચોરીના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. આ વખતે વધુ એકવાર હીરા ચોરીના ગુનામાં પકડાયો છે. તેની સાથે ચોરીના હીરા ખરીદનાર આરોપી મનોજ જેઠા બામણીયાને પણ ઝડપી પાડ્યો છે. આરોપી મનોજ રત્ન કલાકાર છે. આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા હીરા પણ કબજે કરવામાં આવ્યા છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.